वाक्य फरीथी લખવાનું છે અહીં આગળ આપણે તમને પેજ નંબર 42 પર કે બાળકો તમે કીડી જોઈ છે કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે બિનજરૂરી જે શબ્દ આપતા હોય તે શું કરવાનું છે આપણે ચેકી નાખવાનું છે પછી અહીં આપણે શબ્દ લખવાનો બાળકો તમે કીડી જોઈ છે કીડીને કેટલા પગ હોય છે તમને ખબર છે એ વાક્ય આપણે અહીંયા આગળ નીચે લખવાનું છે તેવી જ રીતે મંકોડો પૂછે છે ભાઈઓ બહેનો ઓળખો છો મને મંકોડાને મંકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે મંકોડાને કેટલા પગ છે તો બિનજરૂરી જે શબ્દો આવતા હોય તે આપણે શું કરવાના છે ચેકી નાખવાના છે અને પછી વાક્ય આપણે નીચે લખવાનું છે બરાબર પછી તેવી રીતે આપણે પેજ નંબર 43 પર લખવાનું છે ફકરામાંના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે અહીંયા આગળ આપણે રંગીન શબ્દો આપ્યા છે તે શું કરવાના છે એ શબ્દ આપણે કાઢી નાખી અને રંગીન શબ્દોને બદલે આપણે જે આ કૌંસમાં શબ્દો આપ્યા છે તે મૂકી અને આપણે ફકરો ફરીથી લખવાનો છે તે તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે બરાબર અહીંયા આગળ આપણે કેટલાક જૂથમાં કામ કરો આપેલો ફકરો મોઢેથી વાંચે તેના આધારે આપણે શું કરવાનું છે કેટલાક પ્રશ્નોના જવાબ આપી તેના વિકલ્પો કરવાના છે તે પેજ નંબર 45 પર તમારે જે આ ફકરો આપ્યો છે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ અલગ હોય છે તેમની ડોકનું હલનચલન પણ કેવું હોય છે અલગ અલગ હોય છે મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે મેના હોય છે તે તેની ડોક શું કરે છે આગળ પાછળ આંચકાથી તે હલાવે છે ભૂવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે ભૂવડ હોય છે તે તેની ડોકને કેવી રીતે ફેરવે છે પાછળની તરફ ફેરવી શકે છે પંખીઓના પીછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે પંખીઓના જે પીછા હોય છે તે અલગ અલગ આકાર અને અલગ અલગ કદના હોય છે તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે તેમના જે પીછા હોય છે તે તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં શું કરે છે તેમને ખૂબ જ ઉપયોગી હોય છે કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે કેટલાક સમય થઈ જાય પછી પંખીઓ તેમના જે પીછા હોય છે તે શું કરે છે ખેરવી નાખે છે તેમની જગ્યાએ નવા પીછા આવે છે અને જે જૂના જે પીછા હોય છે તે ખેરવી નાખે છે અને તેમની જગ્યાએ તેમને નવા પીછા આવે છે અહીં આગળ આપણે આ ફકરાના આધારે કેટલાક વિકલ્પો આપ્યા છે તે આપણે અહીં આગળ લખવાના છે તે હોમવર્કમાં તમારે કરવાનું રહેશે બરાબર અહીંયા આગળ આપણે અવલોકન મોઢેથી બોલો અને લખો અહીંયા આગળ આપણે કેટલાક શબ્દો આપ્યા છે અવલોકન વર્ગીકરણ ત્રિકોણાકાર પર્યાવરણ જરૂરિયાત આવા શબ્દો તમારે શું કરવાનું છે જોઈ જોઈને લખવાના છે પછી પેજ નંબર 47 પર મોઢેથી બોલો અને લખો અધે તદ્દન ઢીલો રુદ્રની પદ્ધતિ ઝડપી પ્રદ્યુમ્ન ચંદ્ર ગમે સૂરજ સૂરજને પુઠામાંથી ઘર સર્જ્યું અંધારામાં સૂરજ અદ્રશ્ય આ જે તમને વાક્યો અહીંયા આગળ આપ્યા છે તે તમારે બોલી અને જાતે મોઢે જોઈ જોઈને લખવાના છે પછી તમે અહીંયા આગળ 48 પેજ નંબર આ રીતે તમને બીજા જંતુઓને તેમના ઘર ચિત્ર બનાવતા આવડે અલગ અલગ કાગળમાં બનાવો આ જે ચિત્ર બનાવ્યું છે તેવા તમારે અલગ અલગ શું બનાવવાનું છે ચિત્ર બનાવવાના છે અને આ જે શબ્દો છે તે જોડો અને બોલો અને લખો અહીંયા આગળ દ્રષ્ટિ શબ્દ આપ્યો છે તો અહીંયા આગળ સ્ત્રી શબ્દ લખેલો છે આગળ તમારે શું મૂકવાનું દ્રષ્ટિ શબ્દ તમારે મૂકવાનો રહેશે અહીંયા આગળ છે વિદ્યુત તો અહીંયા વી અને ત આપ્યો છે તો અહીંયા તમારે શું મૂકવાનું છે વિદ્યુત આદ્ય તો અહીંયા આગળ આ આપેલો છે દ્ય શબ્દ તમારે મૂકવાનો છે આ બધું તમારે તમારે જાતે સદે પોથીમાં પણ આપેલું છે તે તમારે જાતે જોઈ જોઈ અને લખવાનું રહેશે હું તમને સદે પોથીમાં મોકલાવીશ હવે આપણને કેટલાક એવા વાંદરાને વાંચતા ના આવડે અને પોટલા ટપકે ટપટપ પરથી જવાબ લખવાના છે કે બે પાઠ આપણે ભણ્યા બરાબર વાંદરાને વાંચતા ના આવડે
અને પોટલા ટપકે ટપવાળા જે એમાંથી આ વાક્યો કોણ બોલે છે તેવા હું કેટલા તમને વાક્યો સમજાવું છું તે પણ તમારે લખવાના રહેશે અહીંયા આગળ આપણે સાચું વાક્ય બનાવી અને લખવાનું છે નકામા શબ્દ છે તે છે કે નાખવાના છે અને સાચું વાક્ય આપણે લખવાનું છે બરાબર તે પ્રવૃત્તિ આપણે તમારે અમુક જે પ્રવૃત્તિ છે તે જાતે કરવાની રહેશે જે જોઈ જોઈને લખવાનું છે તે તમારે એક ડબલ એમાં જાતે લખવાનું રહેશે બરાબર હવે મેં તમને અહીંયા આગળ આપ્યા છે કે આ વાક્યો કોણ બોલે છે તે લખો આપણે આગળના બે પાઠમાં સમજી ગયા છે શું કહે છે કે એ ભાગો ઠંકી આ વાક્ય કોણ બોલે છે તો કે ખટખટ વાંદરાભાઈ બોલે છે એ ભાગો ઠંડી ભાગે ઠંડી એવું વાક્ય કોણ બોલતું હતું તો કે ખટખટ વાંદરાભાઈ બોલતા હતા મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં આવું વાક્ય કોણ બોલ્યું હતું મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં આવું વાક્ય કોણ બોલ્યું હતું સુગ્રી બોલી હતી કોણ બોલ્યું હતું સુગ્રી બોલી હતી આવડી આમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે શું કહે છે કે આવડી આમથી સુગ્રી એટલે કે આવડી આમથી એટલે કે નાની આમથી સુગ્રી આવડા મોટા એટલે કે આવડો મોટો આવો બધો મોટો હું કોણ વાંદરાભાઈ મને સલાહ આપે છે એવું ખટખટ વાંદરાભાઈ બોલતા હતા કોણ બોલતું હતું આ વાક્ય તો કે વાંદરાભાઈ બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને શું કહે છે કે બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને આવું કોણ બોલતું હતું ચટપટ સુગ્રીબાઈ કોણ બોલ્યું હતું આ વાક્ય ચટપટ સુગ્રીબાઈ વાંચવા બેસો તો મમ્મી પપ્પા વાંચવા બેસો તો મમ્મી પપ્પા આવું વાક્ય કોણ બોલે છે તો કે ટીકુબહેન બોલે છે આ વાક્ય કોણ બોલ્યું હતું ટીકુબહેન આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી શું કહે છે આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી આ વાક્ય કોણ બોલ્યું હતું તો કે મોટું વાદળું બોલ્યું હતું આ વાક્ય આવું કોણ બોલ્યું હતું તો કે મોટું વાદળું એ જુઓ વીજળી ઝબૂકે છે શું કહે છે એ જુઓ વીજળી ઝબૂકે છે આ વાક્ય કોણ બોલ્યું હતું તો કે લોકો બોલ્યા હતા કોણ બોલ્યું હતું લોકો બોલ્યા હતા હવે હું તમને આની પીડીએફ મોકલાવી દે તમારા સીડબલ્યુ અને એડબલ્યુ ની નોટમાં લખવાની રહેશે અને આગળનો પાઠ હું આગળના વિડીયોમાં સમજાવીશ અસ્તુ